उठाओ उठाओ उठाओ। अरे गिरिराज मेंढा हलवा, अरे भगवान आखो पहाड़ पोतानी टचली आंगल उठायो, बोलो गिरिराज नीचे लीधा ऊपर पानी पड़त बंद थड़के भरायेलू बधुं अंदर आवा मेंडो मोटू विशाल तळाव जेवो खाडो पानी भरावा मेंडो। એટલે ગોવાળિયાઓએ કીધું કાના બહાર મરવાનું અંદર મરવાનું, હમણાં જીવતા જળ સમાધિ થઈ જાય। ભગવાને કીધું બલરામ હવે તમારું કામ, અને શેષ નારાયણનું રૂપ ધરીને બલરામે આખો શરીરનો પાળો બાંધ્યો અને પાંચ પાણી આવતું બંધ થયું। એક તો રાત એમાં અંધારું, એમાં પહાડની નીચે બહુ અંધારું। અંધારામાં દેખાતું નતો, આજવાળામાં આખું અંજાઈ ગઈ। ભગવાને જોઈએ એટલો પ્રકાશ કર્યો, વ્રજની 7 દિવસ સુધી રક્ષા કરી। હાથ બે દિવસે જશોદાએ પૂછ્યું કે કાના તને થાક નથી લાગતો? માં મને થાક નો લાગે, તું રોજ ધવલાવે અને રોજ માખણ ખવડાવે। હાથ વર્ણ કાના જશોદા રોજ દાંત અને ધવડાવતા થવું મજબૂત થઈ ગયો છે। માં માનું દૂધ પીધું, એને બોટલના દૂધથી થોડો મોટો થયો। અને મામે એકલા ક્યાં પહાડ ઉપાડો છે? તું વિહા મુખાઈ લે ને ભગવાન કે રેવા દે તો કે ના ના કાના અમે આટલા બધા છીએ। ભગવાન આમ છે જાંગલી ઢીલી કરી ગિરિરાજના પથ્થરો મીંડા વેધવા અને પહાડ ખડભેડો, ગોવાળિયાના ટેકા તૂટી ગયા જેમ સરકારું તૂટે એમ તૂટ્યા। એ કાના જલ્દી તારો ટેકો દઈ દે, નહીતર હમણાં પાછી બાબરી ચણે જાહે। ભગવાને ગિરિરાજને થાય આ બાજુ ઇન્દ્રને ખબર પડી કે આ 7 વર્ષના છોકરાએ રક્ષા કરી છે, આવ્યા જોયું બધું થયું કે આ 7 વર્ષનો છોકરો સાધારણ નથી। ઐરાવત હાથી ઉપર બેસીને ઇન્દ્ર પધાર્યા છે, ક્ષમા માગી છે, પ્રભુ હું આપને ઓળખી